વાયરલ વિડીયો અંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ દિલ્હીથી વડોદરા આવ્યા ત્યારે એરપોર્ટ પર ઘટના અંગે જાણ થઈ હતી. તેમણે જણાવ્યું કે સેવા કરવું તેમને મોંઘું પડ્યું છે. કાર ચાલક કુશ પટેલ તેમની સોસાયટીમાં રહે છે અને ઓળખી તો છે. સાથે ઘરમાં તેની બહેન લગ્ન હતા, તેને કન્યાદાન કરવાનું હતી, જેથી તેઓ પોલીસ મથકે દોડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કુશ અને તેની બહેન સહિતમાં સગાઓ લગ્નના તેઓ ફોટોશૂટ માટે પેલેસમાં જઈ રહ્યા હતા ત્યારે રવિવારે અકસ્માતની ઘટના બની હતી, જેમાં કુશની કારની અડફેટે બે વિદ્યાર્થીઓ આવ્યા હતા. જોકે નવાઈની વાત એ હતી કે ઈજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓ રોંગ સાઈડ હતા અને લાયસન્સ પણ નહોતું અને એક્ટિવા પણ તેઓની નહોતી. તેથી મામલે વધુ ગંભીર ન થાય અને સામસામી ફરિયાદ ન થાય, બંનેને મુશ્કેલી ન પડે તેવા પ્રયાસ સાથે સાંસદ પોલીસ મથકે દોડી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. હા બિલકુલ, સેવા કરવું હું એવું માનું છું કે જે કંઈ થયું એ મેં મારું કામ કર્યું. નેગેટિવ સ્વભાવ નથી કે નેગેટિવ કામ કરવાનું હું કરતી નથી. જે દીકરાએ કુશ છે એની ગાડીમાં એ પોતે જઈ રહ્યો હતો, સિગ્નલ ખુલ્લું હતું એટલે એ એની રીતે બરાબર જઈ રહ્યો હતો. જે બંને ફિઝિયો ડૉક્ટર વિદ્યાર્થીઓને વાગ્યું એ પોતે રોંગ સાઈડ હતા, સિગ્નલ બંધ હતું એમનું, એમનું પોતાનું એક્ટિવા નહોતું, એમનું પોતાનું લાયસન્સ પણ નહોતું. છતાં પણ મને એવું હતું કે કુશ પર તો FIR ઓલરેડી થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ હતો ને વિષય. કુશ મારી બાજુમાં રહે અને એને બહેનના લગ્ન કન્યાદાન એ દીકરાએ કરવાનું હતું અને એ પોતે ગાડીમાં એ દીકરીને લઈને પેલેસમાં ફોટો પડાવવા જઈ રહ્યા હતા. આગળની ગાડીમાં દીકરી બેઠેલી હતી તો એના કન્યાદાન માટે એણે જવાનું હતું અને હું જેવી દિલ્હીથી આવી અને એરપોર્ટ પર ઉતરી અને કુશના ફાધરે અને સોસાયટીએ ફોન કર્યો કે બેન આવી ઘટના બની છે, એટલે કુશને છોડાવવા હોત તો હું ઘરેથી ફોન કરી લેત ને છૂટી જાત. પણ જે સમગ્ર ઘટનાની મને જે જાણ થઈ એ પ્રમાણે કુશને તો FIR હતી એટલે એના પર તો ગુનો ઓલરેડી દાખલ થઈ ગયેલો હતો એટલે એણે તો એ પ્રોસિજરમાંથી બહાર નીકળવાનું જ હતું. એટલે પોલીસ ફતેગંજ પોલીસ સ્ટેશને પોતે પોલીસની જે કાર્યવાહી હોય એ કાર્યવાહી સાથે કરીને એને જામીન પર છોડ્યો છે. વિડીયોમાં જે બતાવવામાં આવે છે કે હું મારી ગાડીમાં બેસાડીને લઈ ગઈ, હું મારી ગાડીમાં બેસાડીને લાવી જ નથી, મારી સાથે મારો પોતો પણ છે, આપ જુઓ છો, એ મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો. અમે મારી ગાડીમાં હું આવી રહી છે, પોલીસ એને સયાજી હોસ્પિટલમાં જે મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય એ ચેકઅપ કરાવવા પોલીસની ગાડીમાં એને લઈ જતી હતી. એટલે હું તો આ જે દીકરો છે તો સોસાયટીવાળા પોતે આ વિદ્યાર્થી મિત્રો જેને વાગ્યું છે એના પર પણ કંઈ કોઈ કેસ ના કરી દે એટલે હું સમજાવવાની ભૂમિકાથી હું એ લોકો પાસે ગઈ હતી. અને એવું પણ નથી કે હું કુશને છોડાવીને આવતી રહી અને પેલા છોકરાઓને મળી નથી, હું એ વિદ્યાર્થી જે ટોળું હતું એમને હું મળી, એમની સાથે મેં વાતચીત બી કરી, એ લોકો ચોક્કસ વિડીયો ઉતાર્યો, એ લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને હું નહોતી ગઈ એ પહેલાં પણ પોલીસની કાર્યવાહીનો પણ વિડીયો એ લોકો ઉતારતા હતા, જે આ બહુ મોટો ગુનો કહેવાય. તો આ બધી કાર્યવાહી આ લોકોએ કરી અને મને હતું કે હું પોલીસને આ છોકરાઓને પણ કંઈ ન થાય જે આ કુશના પેરેન્ટ્સ અને જે સોસાયટીવાળા છે, કેમ કે જે વિદ્યાર્થીઓ ભણતા હતા એને વાગ્યું, રોંગ સાઈડ ગયા એટલે ટ્રાફિકના નિયમનું તો ઉલ્લંઘન છોકરાઓએ કર્યું છે, કુશે નહોતું કર્યું, પણ હા કુશની ગાડી સાથે આ બંને દીકરાઓ અથડાયા હતા જેનાથી દીકરાઓને વાગ્યું. કુશની ભૂલ છે, મેં એવું પણ કીધું કે તારી ભૂલ છે, તારે તારાથી વાગ્યું, ભલે આ લોકો રોંગ સાઈડ હતા, વાગ્યું તારાથી, તું ગાડી પર હતો એટલે તારે એમને હોસ્પિટલ લઈ જવાના હતા. જે પણ નાનો હતો એટલે એ પણ ગભરાઈ ગયો હતો અને એ ત્યાંથી નીકળી ગયો. પણ હું પણ કઈ જે ગઈ તો સ્વાભાવિક છે, સાંસદ તરીકે નહોતી ગઈ, મારા પડોશી હોય અને પડોશીની રીતે પણ મારે એમની સાથે રહેવું પડે તો એ છોડાવવા માટે પણ નહોતી ગઈ. પોલીસે એની બિલકુલ કાર્યવાહી કરી છે અને જે પોલીસની કાર્યવાહીમાં જે રીતે એણે કરીને જામીન આપવાના હોય એ રીતના આપ્યા છે. દીકરીને કન્યાદાન કરવાનું તો કન્યાદાન કરવા માટે એને મોકલ્યો હતો. તો આ બાજુ આ દીકરાઓએ જે પોતે પણ ભૂલ કરી,
એમને વાગ્યું છે પણ પોતે ભૂલ કરી, એના ભણવામાં પણ એમને આગળ જતાં તકલીફ ન પડે, તો કૃષ્ણના પપ્પા લોકો કે એ લોકો પણ આમની પર એફઆઈઆર ન કરે ને એમને તકલીફ ન પડે, તો બંનેની વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. આ બાજુ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ. આકર્ષક વ્યાજ દર, પ્રોસેસ ફી શૂન્ય છે. આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારે આવશે. મોબાઈલ નંબર છે 7046995102, બીજો નંબર છે 7046995136. ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ. જિલ્લા બેંક આપણી બેંક, હવે આપના આંગણે. આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના 100થી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ, શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.